મિત્ર અમે વિનંતી કરું છું કે જયારે હું જય સરદાર બોલીશ ત્યારે સૌ જય જય સરદાર બોલશે. અને તમે એવી રીતે ફોટો લ્યો કે બધાએ હાથ ઉછા કરેલા હશે, સંકલ્પ લેતા હોય રીતે, અને એક સુંદર મજાની આપણી કલાશની ચૈતન્ય ભૂમિની એક તસવીર કંડારા જાય. ઓકે, જય સરદાર, જય સરદાર, ધન્યવાદ. ભાઈ જીતેન્દ્ર ભાઈ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની સંપૂર્ણ માહિતી આપણને આપી. એવી રીતે આદરણીય પ્રવીણભાઈ પાનસુરિયાએ સ્વાગત પ્રવચનમાં પૂરક માહિતી આપી અને આપણને સૌને જોડી રહ્યા છે એવા વિઠ્ઠલભાઈ દિયોરા, જે ઉદ્ઘોષકની ભૂમિકા સુંદર રીતે બજાવી રહ્યા છે, એમનો પણ આભાર માનું છું. ટૂંકા ગાળાની અંદર જીપીબીએસ પ્રમોશનલ કાર્યક્રમ 12 અને સરદાર ધામ આયોજિત એક શામ સમસ્ત પાટીદાર સમાજ કે નામ, અને એ કાર્યક્રમમાં ટૂંકા ગાળાની અંદર આ કાર્યક્રમને સુંદર રીતે અહીંની આયોજક ટીમે જે કાર્યક્રમને સુંદર રીતે સુગઠિત સુઆયોજિત રીતે શોભાયો છે એ બદલ સમગ્ર આયોજક ટીમ અને સૌ ટ્રસ્ટીઓને દલાસવાસીઓને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પાઠવું છું. તેમજ મારી સાથે ગુજરાતથી આવેલા સરદાર ધામના સૌ ટીમના સાથી મિત્રોનું પણ અભિવાદન કરું છું. આમંત્રિત દલાસવાસી અને અન્ય શહેરમાંથી પધારેલા સમાજના અને સર્વ સમાજના સૌ ભાઈઓ બહેનો અને મારી માતાઓનું સરદાર ધામ ટ્રસ્ટ વતી અભિવાદન કરું છું. આપણે સૌ એક સરદાર ધામની માહિતી તમને આપીએ કે સરદાર ધામ કેવું કામ સમાજ માટે કરે છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે શું એમનું મિશન વિઝન ગોલ છે એની માહિતી આપ્યા પછી આપણે એક પરસ્પર સંવાદ પણ રાખ્યો છે કે તમારી હૃદયમાં તમારા હૃદયમાં કોઈ સવાલ હોય સરદાર ધામ વિશે તો પણ આપણે ખુલ્લો મન છે, વિચારોનું આદાન પ્રદાન પણ આપણે કરીશું, એક તરફી વાત નહીં હોય. અને એ સરદાર ધામની વાત પૂરી થયા પછી આપણે માયાભાઈને મન મૂકીને માણવાના છે, ખૂબ દિલથી આપણને મોજ કરાવવાના છે અને એના માટે સૌ શાંતિથી બેસજો. માયાભાઈ આપણને આનંદ કરાવશે, એની સાથે સાથે તળપદી ભાષાની અંદર ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત વિશે પણ આપણને માહિતગાર કરશે. જ્યારે આપ સૌ પધાર્યા છો તો મારે હૃદયની એક અલગ ભાષામાં શુભકામના આપી છે કે હવાઓ કો ખુશ્બુ મુબારક, હવાઓ કો ખુશ્બુ મુબારક, ફિજાઓ કો દોસ્ત, ફિજાઓ કો મોસમ મુબારક, આપ સબકો હમારી દોસ્તી મુબારક ઓર આજ કી સુહાની શામ મુબારક. દિયે તો આંધી મેં ભી જલતે હૈ, દિયે તો આંધી મેં ભી જલતે હૈ, ફૂલ તો પથઝરોં મેં ભી ખીલતે હૈ, ખુશ નસીબ તો હમ હૈ જિન્હેં આપ જૈસે લોગ મિલે. સરદાર ધામ એટલે સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ, સરદાર ધામ એટલે યુવા શક્તિના સર્વાંગી વિકાસનું ધામ, સરદાર ધામ એટલે પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટેનું ધામ, સરદાર ધામ એટલે ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વિક
સાથે તાલ મિલાવવા માટેનું ધામ. સરદાર ધામ એટલે દુનિયા ઉપર જેનું આર્થિક સામ્રાજ્ય છે ને મેનેજમેન્ટ છે એવા અમેરિકન વાસી, ખાસ કરીને જુઈશ લોકો, યહૂદી સમાજ સાથે 2026 સુધીમાં બરોબરી તાલ મિલાવવા માટેનું ધામ. સરદાર ધામ એટલે એક પ્રાક્રમિક તેજસ્વી સમાજનું નિર્માણ કરવા માટેનું ધામ. સરદાર ધામ એટલે યુવા શક્તિને એમના સન્માન સાથે પ્લેટફોર્મ આપવા માટેનું ધામ. સરદાર ધામ એટલે ગામડામાં બેઠેલી માતા હોય, એમનું સપનું હોય કે મારો દીકરો શિક્ષિત થાય, દીક્ષિત મારા સંતાનો શિક્ષિત દીક્ષિત વિકસિત અને સ્વયંભૂ રક્ષિત થાય, એને હોસ્ટેલ અંતર્ગત તાલીમ માર્ગદર્શન આપીને એના સન્માન સાથે માતા પિતાનું ગૌરવ વધારવા માટેનું ધામ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ કરવા માટેનું ધામ. ઉત્તર ભારતની અંદર ચાર ધામો છે, ગંગોત્રી, યમનોત્રી, બદ્રી, કેદારનાથ. પશ્ચિમનું જે પાટીદાર સમાજની એકતાનું ધામ સરદાર ધામ. આજે તમને કદાચ નવાઈ લાગશે કે જેવી રીતે ભાઈ વિઠ્ઠલભાઈ દિયોરા ચિત્ર કરતા હતા કે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના પાટીદારો ભેગા થયા છે. આ સરદાર ધામની એક વિશેષતા છે કે એક આંગણે અને એકતાના તાતણે જે આપણે મળી રહ્યા છે ને, બંધાઈ રહ્યા છે ને, આગળ વધી રહ્યા છે, એ સરદાર ધામની પહેલી સિદ્ધિ છે. સરદાર ધામનો ધર્મ એક જ છે, એકતા પરમો ધર્મ, એકતા પરમો ધર્મ અને પ્રાક્રમિક તેજસ્વી સમાજનું નિર્માણ કરવું. સરદાર કોઈ પણ કામ કરવા માટે સાહેબ એક રોડમેપ નક્કી કરવો પડે છે, ચાહે મોટી કંપની હોય યા સ્ટેટ ગવર્મેન્ટ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, એક મિશન રોડમેપ નક્કી કરવો પડે છે. તો હું તો 22 વર્ષથી મુંબઈ રહેતો હતો, 2010માં અમદાવાદ રહેવા આવ્યો. મારે ડાયમંડનું એક્સપોર્ટ હતું, ડાયમંડ જ્વેલરીનું કામ હતું. એક વળાંક આવ્યો, કુટુંબની લાગણીનો મુદ્દો, અંદર બીજ વગાડેલા હતા કઈ ને કઈ. 1975માં જયારે હું નાનો હતો, 17 વર્ષનો, ત્યારે હિમાલય જતો રહ્યો પૂછ્યા વગર સત્યની શોધમાં. હિમાલય છે અમારા કાફી નાતા રહા હે, 1975ની વાત છે. નેક્સ્ટ, તો હું મુંબઈથી અમદાવાદ રહેવા આવ્યો 2010માં. 2012ની અંદર થોડાક મિત્રો અમે ઋષિકેશ ગયા, સુજોડે પટલાણીઓને હારે લઈને ગયા. બેન તો જાય એટલે કઈ ને કઈ દર્શન કરવા જાય, શોપિંગ કરવા જાય, વધુ ઘટું લઈ આવે. અને એમ ચિંતન શિબિર કરતા હતા, 3 કલાક સવારે, 3 કલાક બપોર પછી, કે સમાજ અને દેશ માટે આપણે શું કરીએ. આ પવિત્ર ભૂમિ ઉપર જયારે એકત્રિત થયા છે, હું કહેવાનું મને મન થાય છે, જયારે તાકાત વાળા લોકો, દ્રષ્ટિ વાળા, સૂઝબૂઝ વાળા લોકો મળે છે ને, એ તો ખાઈ ખખેરી છૂટા નથી પડતા. એનામાં એક વિઝન હોય છે, દ્રષ્ટિ હોય છે, સમાજ અને દેશ માટે કંઈક કરવાની, કરીશું. એટલે એમ મંથન કર્યું શું કરીશ. તો નક્કી કરવામાં આવ્યું કે 10 દિવસની અંદર અહીંથી છૂટા પડ્યા પછી કંઈક એવું આયોજન કરીએ કે એનું સુંદર પરિણામ આવી શકે. પ્રથમ તો સંકલ્પ તો એવો લેવાનો કે 25 કરોડનું સિવિલ સર્વિસ કેન્દ્ર યુપીએસસી જીપીએસસી ટ્રેનિંગ સેન્ટર ગાંધીનગર અમદાવાદની વચ્ચે બનાવવું, એટલા માટે કે વહીવટી તંત્રમાં દીકરા દીકરીઓને મોકલવા માટે. થોડા દિવસની અંદર મંથન કર્યા પછી આ સંસ્થાનું નામ, આપણી પાસે અક્ષરધામ છે, ઉમિયા ધામ છે, કોડલ ધામ છે, અન્નપૂર્ણા ધામ છે, સરદારના ઘણા ધામ છે અને જરૂરી છે, પરંતુ જેમણે સમર્પિત જીવન દ્વારા દેશને અખંડ બનાવ્યો,
અને લોહ પુરુષનું બિરુદ મળ્યું એવા આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે સરદાર ધામની રચના કરી. બે હજાર બારની માલપા તો અમે સંકલ્પ લીધો હિમાલય કી ગોદ મે ગંગા ગંગા મૈયા કે સાનિધ્ય મેં તપોભૂમિ કે પ્રભાવ મેં ઓર અપને સ્વભાવ મેં હમને સંકલ્પ લિયા હમને સંકલ્પ લિયા દોસ્તો ને હમે જિમ્મેદારી દી ઓર હમને તે દિલ સે સૂર્ય કી સાક્ષી મેં સંકલ્પ લિયા મેને કે મેરી જિંદગી બંદગી યાદગી દીવાનગી રવાનગી ઓર મેરા જીવન પાટીદાર સમાજ ઓર દેશ કે લિયે સમર્પિત રહેગા. બે હજાર તેર ની અંદર 30 કરોડ ની જગ્યા રાખી આવું રિપોર્ટ કાર્ડ આપું છું. 30 કરોડ ની જગ્યા રાખી 25 કરોડ નું સિવિલ સર્વિસ કેન્દ્ર બનાવવાનું હતું અને 20,000 લોકો ઉપસ્થિત થયા ભૂમિપૂજન માં 2014 સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ના દિવસે. અને સમાજે વિશ્વાસ મૂક્યો, સમસ્ત પાટીદાર સમાજ ની ડિઝાઇન લોકો ને ગમી, એના લક્ષ્ય બિંદુઓ ગયા. 80 કરોડ રૂપિયા સરદાર ધામની જોડીમાં 1.25 કલાકમાં લોકો શુભ શરૂઆત. 2014 ની અંદર ભૂમિપૂજન કર્યા પછી સમાજને કઈ દિશામાં લઈ જવો છે, કેવી રીતે લઈ જવો છે અને ક્યાં સુધી લઈ જવો છે, મિત્રભાઈ આ વિચાર સાથે આપણે 178 લોકો ભેગા થઈ ચિંતન શિબિર કરી એજન્ડા આધારિત. અને એમાં સંકલ્પ લેવામાં આવ્યો કે સરદાર ધામ મિશન 2026 અંતર્ગત 5 લક્ષ્ય બિંદુઓ અંતર્ગત કામ કરશે. કામ બધા જ અલગ સારા, બેટી બચાવવાનું કામ, જળ બચાવવાનું કામ, પર્યાવરણ બચાવવાનું કામ, વિશાળ મેળો અને સમૂહ લગ્નનું કામ, બધા જ કામ સારા. પણ સરદાર ધામે જે 5 લક્ષ્ય બિંદુઓ નક્કી કર્યા એ હું તમારી સામે ટૂંકમાં મૂકવા માંગુ છું. પહેલું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું, દેખો સંકલ્પ મેં કેટલી તાકાત હૈ વો બાત હમ આપકો બતાના ચાહતે હૈ. 25 કરોડ નો સંકલ્પ લીધો હતો અને પહેલું લક્ષ્ય 2016 ની અંદર નક્કી કરવામાં આવ્યું રોડ મેપ ની અંદર. 1,000 કરોડ ના ખર્ચે 10,000 દીકરા દીકરીઓ માટે પરવડે તેવા છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યુટ નું નિર્માણ કરવામાં આવશે. એનો હિસાબ આપું પહેલા લક્ષ્ય નો તો 2021 ની અંદર ભારતના પ્રાકૃતિક તેજસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હશે 200 કરોડના 1,800 દીકરા દીકરીઓ રહી શકે એવું સરદાર ધામનું લોકાર્પણ કરવામાં આવ્યું. હિન્દુસ્તાનના ઇતિહાસમાં 200 કરોડનું લોકાર્પણ કોઈ સમાજે કર્યું હોય, 2 મિનિટ પછી 200 કરોડનું ભૂમિપૂજન, 200 કરોડના ખર્ચે 2,500 દીકરીઓ માટેનું છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું હોય તો એ પાટીદાર સમાજના યશ ફળે જાય છે. અને એ પણ નરેન્દ્રભાઈ મોદી સાથે ભૂમિપૂજન કર્યું અને એટલે કીધું કે નરેન્દ્ર મોદી જિસ પ્રકલ્પ કા ભૂમિપૂજન કરતા હૈ ઉસકા લોકાર્પણ ભી કરતા હૈ. અને એ પ્રકલ્પ આવતા વર્ષે 2024માં એનું લોકાર્પણ આપણે કરશું. 100 કરોડ નું તાલી બચા કે રખીએ અમે કોલેસ્ટ્રોલ કમ કરના હૈ. 150 કરોડ નું સરદાર ધામ મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓને જોડવા માટે બને એટલા માટે આદરણીય પારુલભાઈ કાકડિયાના નેતૃત્વમાં 2020 ની અંદર 12 જાન્યુઆરી આપણે ભૂમિપૂજન કર્યું એનું લોકાર્પણ 12 જાન્યુઆરી 2024માં કરવા જઈ રહ્યા છે. એવી રીતે ભાવનગર ખાતે 100 કરોડના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. 40 કરોડનું ઇન્ટરનેશનલ કક્ષાનું માળખું ભુજ ખાતે વિશ્રામભાઈ પટેલ આફ્રિકા રહે છે એણે સરદાર ધામને દાન આપ્યું આખું માળખું 40 કરોડ. નવી મુંબઈ ખાતે 16 એકર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જમીન દાનમાં મળે છે ત્યાં પાટીદાર સમાજનું હિલ સ્ટેશન બનશે. હિલ સ્ટેશન ચિંતન શિબિર થાય, યુપીએસસી ના સ્ટુડન્ટ હોય એને પ્રોપર માર્ગદર્શન મળે, સમાજના બિઝનેસમેનો મળે, પ્રોફેશનલ લોકો મળે અને સમાજના હિતમાં ચિંતન શિબિર કરે
કે હું ઇલ્યુસ્ટ્રેશન બનાવું છું, આ સપનું છે. અને દરેક સપનું આપણે હયાતીમાં પૂરું ન પણ થાય તો ચંદ્રગુપ્ત પહેલો બીજો અને ત્રીજો પણ પૂરું કરે. દાખલા તો 700 કરોડના પ્રોજેક્ટ, 300 કરોડના પ્રોજેક્ટ થઈ ગયા છે. 300 કરોડના પ્રોજેક્ટ એ પાઇપલાઇનમાં છે. અને આગળ વાત કરું તો 31 વીઘા જમીન દક્ષિણ ગુજરાતને વિશેષ જોડવા માટે સુરતમાં આપણે રાખી ચૂક્યા છીએ. 31 ઓક્ટોબરે 31 વીઘા જમીનમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે આપણે ભૂમિપૂજન સરદાર ધામ યુનિવર્સિટીનું નિર્માણ કરવા માટે જઈ રહ્યા છીએ. હમ છોટા નહીં સોચતે હૈ, હમ બડા સોચતે હૈ, દૂર કા સોચતે હૈ, હટકે સોચતે હૈ ઓર ફટાફટ સોચતે હૈ. ક્યું કે હમારા આદર્શ સરદાર વલ્લભભાઈ પટેલ હૈ. વિજળી ને ચમકારે મોતીડા પુરો પાનભાઈ, નહીતર અચાનક અંકારા થશે, શ્વાસ નો શું ભરોસો. ચાર ચાર સ્ટેન્ડ લગા કે ફિર નયા દિલ લાયા હું, આપકા હું, આપકા દર્શન કરને કો આયા. મારી છોટી માં ઇધર બેઠી હૈ, મુજે સુનને આઈ હૈ ઓર આશીર્વાદ દેને કો ઇધર આઈ. એ કહે છે કે ધીમો ધીમો બોલ. અમારા માતા ઉભા થશે, અમારા માતુશ્રી, અમારા જસમતભાઈ ના માતુશ્રી, મારા કાકી માં. બીજું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું કે પાટીદાર સમાજ ની સુરક્ષા માટે તલાટી થી લઈને આઈએસ સુધી, કોન્સ્ટેબલ થી લઈને આઈપીએસ સુધી, ધરતીપુત્ર ને ક્યાંય અન્યાય ન થાય એ માટે, સમાજની સુખા કરીને રાષ્ટ્રની ઉન્નતિ માટે 10,000 દીકરા દીકરીઓને ક્લાસ 1-2-3 ઓફિસર તરીકે 2026 સુધીમાં મોકલવા બીજું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. અને આપ સૌને જાણકારી આપી 3117 અધિકારીઓ ક્લાસ 1-2 તરીકે આજ સુધીમાં મોકલી ચૂક્યા છીએ. ત્રીજું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું, જે રીતે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત વાયબ્રન્ટ સમિટ કરે છે એ પ્રકારની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 18-20 ને માં આપણે 18-20 માં ત્યાં ગાંધીનગર સબમિટ કરી, 2022 માં સુરત ખાતે સબમિટ કરી, અને ભાઈ માહિતી આપી એ રીતે 2024ની અંદર ઘણી મોટી વિશાળ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સબમિટ 7-8-9-10 જાન્યુઆરી રાજકોટ ખાતે કરવા જઈ રહ્યા છીએ. એનું આગોતરું આમંત્રણ આપવા માટે, આપ સૌના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ. તમારે સૌને પધારવાનું 2024માં, અને તમારી યોગ્ય વ્યવસ્થા બધી થઈ જશે એની ખાતરી આપી. અને આગળનું ચોથું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું, જીપીબીઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન નાના ઉદ્યોગ સાહસિકો ને પ્લેટફોર્મ પૂરું પાડવું, એને B2B મીટિંગ દ્વારા મોટા ઉદ્યોગો ઉદ્યોગપતિઓ છે એમની છત્ર સાયામાં એના માર્ગદર્શનમાં એ મોટા બિઝનેસ મેનો બને, અને એવા 781 યુવા ઉદ્યોગ સાહસિકો દર વીકમાં મળે છે, 21 જગ્યાએ મળે છે, અને વેપાર ઉદ્યોગની નેટવર્કિંગ દ્વારા બિઝનેસ આપે છે. 2.5 વર્ષમાં એ લોકોએ 350 કરોડનો વેપાર કર્યો છે. આપ સૌની જાણકારી માટે પાંચમું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું, સરદાર ધામ યુવા તેજ તેજસ્વીનું સંગઠન, એટલે કે યુવા સંગઠન. એ યુવા સંગઠન સમાજની દરેક શક્તિઓ, રૂઢિરિવાજો, બિનજરૂરી ખર્ચાઓ, અંધશ્રદ્ધાઓમાંથી લોકોને બહાર લાવીને મોટિવેશનલ કાર્યક્રમો યોજવા, યુવા સમાજના કાર્યક્રમો યોજવા, અને એ કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ આવે અને સમાજની દરેક આર્થિક, વિચારિક, સામાજિક શક્તિની બચત કરે, અને બચત કરીને યુવા શક્તિમાં રોકાણ થાય તો 10 વર્ષમાં યુવા શક્તિની તસવીર, તકબીર અને તાસીર બદલી શકાય એ માટેનું આ પાંચમું લક્ષ્ય છે. અને સરદાર ધામનું બંધારણ, તમને એમ કહેવાનું મન થાય, પૂછવાનું કે સરદાર ધામનું બંધારણ કઈ રીતનું હશે, એમાં 2 પ્રકારની વિશેષતા. પહેલી વાત, સરદાર ધામમાં તમને ખુશીના સમાચાર આપી, ગુજરાતના મુખ્યમંત્રી સહિત, મિનિસ્ટર સહિત, એમપી એમએલએ સહિત 21 લોકો અડધો કરોડ રૂપિયા આપીને સ્થાપક ટ્રસ્ટી બન્યા. પરંતુ સમાજના દીકરા કે દીકરી તરીકે નહીં, રાજકીય વ્યક્તિ તરીકે નહીં. અને બંધારણમાં જોગવાઈ છે બિન રાજકીય, બિન સાંપ્રદાયિક આ સરદાર ધામનું બંધારણ છે,
દાખલા તરીકે પારુલભાઈ કાકડિયા છે અત્યારે વાઇસ પ્રેસિડેન્ટ, 51 લાખ આપીને સ્થાપક ટ્રસ્ટી બન્યા છે. પણ એમને રાજકારણ જવાનું મન થાય, એમએલએ કે એમપી બને કે કોઈ બોર્ડ નિગમના ચેરમેન બને તો એને 30 દિવસમાં રાજીનામું આપી દેવાનું, ન આપે તો એ ઓટોમેટિક એના હોદ્દા ઉપરથી છૂટા થઈ શકે એવું જોગવાઈ નથી. એટલે રાજકારણનો પ્રભાવ સંસ્થા ઉપર ન રહે, અને આ બધા જોડાણા છે એ ભાવનાત્મક રીતે જોડાણા છે. બીજી વિશેષતા એ છે કે આખા પૂરા સરદાર ધામની અંદર તમે એન્ટ્રી કરશો ને, સરદાર વલ્લભભાઈ, સરદાર પટેલના ગુજરાતમાં, સરદાર પટેલ રિંગ રોડ ઉપર અમદાવાદ ઉપર, સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની બીજા ક્રમની મૂર્તિ 50 ફૂટની પ્રસ્થાપિત કરવામાં આવી છે, અને એ ચૈતન્ય ભૂમિની અંદર તમે શરૂઆતથી અંત સુધી આખા કેમ્પસની મુલાકાત લઈને નીકળો, સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ, એમની તસવીર, એમના જીવનના સિદ્ધાંતો, આદર્શો, એ સિવાય તમને બીજું કાંઈ નહીં મળે. એટલે મારે તમને એ કહેવું છે આજે ડલાસને આંગણે કે તમે શારધામની યાત્રા કરવા જાજો, પણ પાટીદાર સમાજની યુવા શક્તિના સર્વાંગી વિકાસનું ધામ સરદાર ધામમાં પણ આપશો પધારજો. 50 રૂમો એવા વ્યવસ્થા સાથે રાખેલા છે, 4 સ્ટાર કક્ષાના, તમને લેવા માટે કાર, રહેવા માટે રૂમ અને ભોજનની યોગ્ય વ્યવસ્થા. દીકરા દીકરીઓ જે ત્યાં રહેશે એમની હારે રમો, જમો, વાતચીત કરો કે કેવું કામ થાય છે. અને આપણા દીકરા દીકરીઓ એવા ડાયા છે કે પોતાના રૂમ, ટોયલેટ, બાથરૂમ, પ્લેસ બધું જાતે સાફ કરે છે. અને તમને એમ થાય કે ફીનું માળખું કેવું હશે, તો ફીનું માળખું એવું છે કે આપણે ટોટલ વિદ્યાર્થીઓનો ખર્ચ 50,000 વર્ષનો લાગે, આપણે લઈએ છીએ 25,000. જેમની 2 લાખથી ઓછી ઇન્કમ છે વાલીની, એમને 12,500 આખા વર્ષના લઈશ ભાઈ. અને જે દીકરાઓ 12,500 નથી ભરી શકતા એમને આખા વર્ષનો 1 રૂપિયાના ટોકન ઉપર રાખીએ છીએ, અને 5,000 વર્ષનો ઇતિહાસ જોતા, તપાસતા, સમજતા માલુમ પડ્યું કે બેટી બચાવો સારું કામ, બેટી પઢાવો એનાથી સારું કામ, બેટીને આગળ વધારવા માટે સરદાર ધામમાં 12 મહિનામાં રહેવાનું, જમવાનું, તાલીમ, માર્ગદર્શન દીકરીઓ 850 રહેશે એના 1 રૂપિયાના ટોકન ઉપર વ્યવસ્થા આપીએ છીએ, અને 2500 દીકરીઓનું છાત્રાલય બને છે, આવતા વર્ષે તૈયાર થશે, એમાં પણ આ રીતે 1 રૂપિયાના ટોકન ઉપર વ્યવસ્થા આપવામાં આવશે. ટોટલ 10,000 દીકરા દીકરીઓની જયારે વ્યવસ્થા થશે તો બરોબરીનો હિસ્સો હશે દીકરા અને દીકરીઓ, 5,000 દીકરીઓ એમના પણ, એના માટે પણ આ રીતનું ફીનું સ્ટ્રક્ચર છે. ટૂંકમાં મારે તમને એ કહેવું છે, સરદાર ધામ એટલે એક જ લીટીમાં વિશ્લેષણ કરીએ તો વ્યાપાર, ઉદ્યોગ ને રોજગાર માટેનું કામ કરતું સરદાર ધામ છે. આગામી સમયની અંદર સામાજિક ક્રાંતિ દ્વારા આપણે પાટીદાર સમાજનો એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યા છીએ. તમને એમ થાય નવો ઇતિહાસ કેવી રીતે, કે દુનિયા હારે તાલ મિલાવવા માટે કોઈ પણ દીકરો કે દીકરી હોય, ગામડામાં રહેતા હોય, એમનું સપનું હોય, એને સપનું સાકાર કરવા માટે એમાં શૈક્ષણિક ફી ભરવાની થાય, આગામી સમયની અંદર પૂરતું ફંડ પર્યાપ્ત મેળવવા પડશે, એની ફી ભરવાની વાત હોય, એની ફી માફીની વાત હોય, હોસ્ટેલમાં ફ્રી ઓફ રહેવાની વાત હોય, બધી વ્યવસ્થા સરદાર ધામ કરવા માંગે છે. સરદાર ધામે સર્વે કર્યો છે અમદાવાદની અંદર, લગભગ 25,000થી વધુ સમસ્ત પાટીદાર સમાજના દીકરા દીકરીઓ હોસ્ટેલના અભાવે બહાર રહેશે, એમને વાતાવરણ મળતું નથી, ખર્ચો વધુ લાગે છે, કરે છે, હોસ્ટેલની વ્યવસ્થા તો 6,000ની જ છે. તો સરદાર ધામે એવું નક્કી કર્યું છે કે સૌની મુલાકાત લઈને સૌના દર્શન કર્યા પડશે, આર્થિક રીતે જે સુખી સંપન્ન છે એ લોકોને મળીને સરદાર ધામ 25,000 દીકરા દીકરીઓ માટે ગુજરાતમાં હોસ્ટેલો બનાવે, અને એક દીકરો પણ દીકરી પાટીદાર સમાજની બહાર ન રહે એ સંકલ્પ સાથે આગળ જઈ રહ્યું છે. અને સરદાર ધામની એક બીજી વિશેષતા તમને કહું, અમે જાણ્યું એ પ્રમાણે
હિન્દુસ્તાનની અંદર કોઈ ટ્રસ્ટ એવું છે આપણું સરદાર ધામ જેમાં આજ સુધીમાં 801 ટ્રસ્ટીઓ જોડાઈ ચૂક્યા છે. હવે તમને એમ થાય કે અનુદાનનું હું ડેફિનેશન છે એ ટૂંકી માહિતી આપી દઉં તો 5 કરોડના ભવનદાતા છે. અનુદાન આપવા માટેના 5 કરોડના ભવનદાતા છે, 5 કરોડના મહાભૂમિદાતા છે. જે બોક્સમાં જેને ગોઠવાવું હોય કે જેના સગા સંબંધીઓ મિત્રો એને ગોઠવવા હોય એની માહિતી આપું સાહેબ. 2 કરોડના ભૂમિદાતા છે, 1 કરોડના વિંગદાતા છે, 51 લાખના સ્થાપક ટ્રસ્ટી છે, 25 લાખના ટ્રસ્ટી છે. આ રીતની યોજના છે અને આજ સુધીમાં મેં અગાઉ કીધું એમ 801 ટ્રસ્ટીઓ જોડાઈ ચૂક્યા છે. એમાં 25 લાખથી લઈને 15 કરોડના દાતાઓ જોડાઈ ચૂક્યા છે. આપ સૌની જાણકારી માટે તો આ ટૂંકી માહિતી છે. હવે મારે તમને એટલું જ પૂછવું છે કે તમારા મનની અંદર કોઈ સવાલ હોય, સરદાર ધામ વિશે કોઈ બાબત માહિતી જાણવા માગતા હો, પૂછવા માગતા હો, સમજવા માગતા હો, તો આપણે 5-10 મિનિટ એવી રાખીએ કે એ મિનિટોનો આપણે સદુપયોગ કરીએ અને વિચારોનું આદાન પ્રદાન કરીએ. તો હું વિનંતી કરીશ કે માઇક ઓડિયન્સમાં આપવામાં આવે એક કે બે, અને જેમને કાંઈ સવાલ પૂછવો છે તલાસવાસીને એ આપણું મન અને મંચ ખુલ્લો છે. હું માઇક્રોફોન પાસ કરું છું અહીંથી. અને મેં અનુદાનની જે વાત કરી ને એમાં તો સીધો હિસાબ છે કે ઈશ્વરે જે જેમને આપણને આપ્યું છે આપણે આ સરદાર ધામ પટેલ માટેનું છે, પણ એમાં જે દીકરીઓ આવશે તે ખાલી પટેલ જ હશે કે આપણી ગુજરાતી સમાજની કોઈ પણ દીકરીને પ્રોત્સાહન મળશે? આપનું શું નામ? મારું નામ રોમા પીઠળિયા છે. હું પણ અમદાવાદ થી છું. 25 વર્ષ અમદાવાદ માં હતી અને હવે 30 વર્ષ થી અહીંયા દાલાસ માં છું. હા બેન, આપનો સવાલ છે કે પાટીદાર સમાજ માટે રહેશે ને વ્યવસ્થા દીકરીઓની? હા, એટલે ખાલી પાટીદાર સમાજ થી થશે કે ગુજરાતી સમાજ ના બીજા, જેટલા કે હું દરજી છું જી, તો કોઈ પણ પ્રકારની દીકરીને સાથ સહકાર મળશે કે ખાલી પાટીદાર સમાજની જ દીકરીને સાથ સહકાર મળશે? સાચી વાત છે, આપણી પાસે હોસ્ટેલનો અભાવ હોવાથી અત્યારે ટેમ્પરરી દીકરીઓ સમાજની જ આપણે વ્યવસ્થા આપી છે. પરંતુ જે દીકરીઓને સારા ટકા આવે છે, દીકરાઓને દીકરીઓને સારા ટકા આવે છે, એમાં ડોક્ટર ચિત્રંજનભાઈ પટેલ છે, શિકાગોથી 11.5 કરોડ રૂપિયા આપ્યા છે. તો એવી તેજસ્વી દીકરીઓને કોલેજની ફી ભરવાની હોય કે હોસ્ટેલની ફી ભરવાની હોય એમાં સર્વ સમાજ માટે આપણે વ્યવસ્થા કરી છે આપની જાણકારી માટે. એક બીજું, સર્વ સમાજ પણ જીપીએસસી, યુપીએસસી, ડિફેન્સ એકેડમી યા તો જ્યુડિશિયરી એકેડમીની અંદર સ્કિલ ડેવલપમેન્ટની અંદર આપણે સૌને લિંક આપીએ છીએ અને સ્કિલ ડેવલપમેન્ટમાં ગુજરાત સરકાર તરફથી સરદાર ધામને સામાજિક સંસ્થા તરીકે ગુજરાતમાં કોઈને એફિલિએશન મળ્યું હોય તો સરદાર ધામને મળ્યું છે એમાં સર્વ સમાજને આપણે વ્યવસ્થા આપી છે આપની જાણકારીમાં. નેક્સ્ટ જી બેન. અરે આપો આપો આપો, બધા સાંભળી શકે ને બેન? તો એક તો સૌ પ્રથમ તો મને જાણીને આપનું શુભ નામ ને વતન. મારું નામ છે દીપા પટેલ જી. હું આમ બરોડાથી છું પણ મારું નેટિવ છે મહેસાણા, અને અહીંયા આપણે મહેસાણા કડવા પાટીદારનું એસોસિએશન આપણે ચલાવતા હોઈએ છીએ. ખૂબ ખૂબ આનંદ થયો જાણીને આટલી બધી સરસ એક્ટિવિટી, અને આઈ થિંક ઘણા બધા હવે આ બધી વસ્તુમાં જોડાય છે તો આપણા સમાજનું વિકાસ થાય છે, આપણા ગુજરાતીઓનો વિકાસ થાય છે. ગુજરાતીઓ આખા વિશ્વમાં જાણીતા થયા છે આ બધી વસ્તુઓના લીધે હવે. અને સૌ વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે બધા જે નીડી પીપલ છે બધાને આમાંથી પ્રોત્સાહન પણ મળે છે, તે આગળ આવી શકે છે હવે. તો એકદમ ટ્રીમેન્ડસ જોબ અને દિલથી સેલ્યુટ. પણ એક રિક્વેસ્ટ છે મારી કે આપણા બધાના રૂટ ક્યાંક ને ક્યાંક તો ખેતીથી જોડાયેલા છે.
તો મને એવું લાગે છે કે એ તરફ પણ એક પગલું થોડુંક ભરાય તો બહુ જ સારું થાય, કારણ કે આપણી બાજુ હજુ પણ મને એવું લાગે છે કે જે નવી પેઢી છે ને એ ત્યાંથી બહાર જવા માંડી છે. એ લોકોના એક પેલું કે ને પ્રોત્સાહન કે ઇનિશિયેટિવ કે હવે કોઈ જાતનું એ તરફ ખેંચાણ નથી રહ્યું એવું હું જ્યારે જ્યારે પણ પાસે જઉં ત્યારે મને એવું લાગે છે. એવરીબડી વોન્ટ્સ ટુ કમ આઉટ, એવરીબડી વોન્ટ્સ ટુ ગો સર્ટ લાઈક ડિફરન્ટ વે. હવે ખેતી એવું લાગે છે કે ધીમે 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 લાઈક પેલું કે ને નાનું એ બનતું જાય છે. તો મને એવું લાગે છે એ બહુ જ મહત્વનો ખૂણો છે કે જ્યાં આપણે થોડોક પ્રકાશ પાડવાનો જરૂરી છે, લાઈક નવી ટેકનોલોજી, એ લોકોને બિયારણનો સપોર્ટ, પાણીનો સપોર્ટ કે નવી નવી ખેતી જે દુનિયામાં નવી ટેકનોલોજીની સાથે સાથે નવી નવી રીતો એની એની માટે ઇન્ફોર્મેશન એ લોકોને જે પણ જોઈતી હોય, કારણ કે હવે એમાં બદલાવ પણ જરૂરી છે. એકની એક જૂની વસ્તુથી મારા ખ્યાલથી હવે એ આગળ પણ નહીં વધી શકે, તો એ તરફ મદદ કરવી પણ મને એવું લાગે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇફ વી કેન ડુ સમથિંગ અબાઉટ ઇટ. તમારી વાતમાં હું સમજો ત્યાં સુધી કે અહીંયા વિદેશમાં આવતા હોય દેશમાંથી એમના માટે વ્યવસ્થા અને માર્ગદર્શનની એક વ્યવસ્થા કરવી હતી. બીજી એક વાત મારે સમજવા હા ખેતી આપણી જે વિરાસત છે જે આપણે જેને કહેવાય ને ખેતી આપણે ધરતી પુત્ર છીએ એટલે આપણે ખેડૂત બન્યા રહેવા જોઈએ અને ધરતી માતા એટલે કે ખેતી પણ કરવી જોઈએ. તો હું મારી વાત કરું ને શરૂઆત પોતાનાથી કરવાની હોય છે બરાબર. મારી વાત કરું ટૂંકમાં તો હું મુંબઈ રહ્યા પછી મારો દીકરો છે મોટો 46 વર્ષનો ગોપાલ સુત્રિયા 800 ગીર ગાય રાખે છે. 800 ગીર ગાય ગંગા ગોદાવરી કાવેરી સરસ્વતી જે નામ પુકારો 100 મીટર ઉભી હોય તો પાસે આવીને દોવા દે છે. દોહન બે આંચળ દોહી છે અને બાબાનું ઘી કે અમૂલનું ઘી 700 રૂપિયે વેચાતું હોય ને તો અમારું ઘી છે બ્રાન્ડ બનાવી છે, બ્રાન્ડ બનાવી છે તો 5000 રૂપિયે કિલો ઘી વેચાય છે અને 7800 રૂપિયે કપિલા નામની ગાયનું ઘી વેચાય છે. પણ તો પણ અમારો પ્રોજેક્ટ લોસમાં ચાલે છે કારણ કે ગો સંવર્ધનનો સેવાનો પ્રોજેક્ટ છે એટલા માટે. બીજી વાત રહી ખેતીની, 7 લાખ ખેડૂતો, 7 લાખ ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે, અમારા પરિવાર સાથે જોડાયેલા છે. ગૌ જીવામૃત વપરાયને આપીએ છીએ ઓર્ગેનિક ખેતી માટે 7 લાખ ખેડૂતોને અમે જોડીને કામ કરીએ છીએ. તો મને એમ લાગે છે કે આપ લોકો દૂર છે પણ દિલ છે, વતનની વાટે વિકાસની સાથે તમે લોકો જોડાઓ તો ખેડૂતોને પૂરતા પ્રોડક્ટના ભાવ એટલે કે રેટ મળે પોતાની પ્રોડક્ટના અને એને સન્માન સાથે જીવન જીવવા મળે, એમના દીકરા દીકરીઓને સારું કેળવણી સાથેનું શિક્ષણ મળે તો એનું જીવન ઉજ્જવળ બનશે. તો ખેતીની વાત કરીએ, વિશેષ વાત કરું તો ખેતીમાં બહુ શક્યતાઓ રહેલી છે, બહુ શક્યતાઓ રહેલી છે. એની સાથે સાથે ખેતી કરવાનો એક આનંદ પણ હોય છે. હું તો જોઉં છું કે અહીં તમારા અમેરિકામાં હું આ ત્રીજો પ્રોગ્રામ છે, અલગ અલગ જગ્યાએ જોઉં છું તમારા બંગલાની આજુબાજુ નાના વાડા હોય છે, જગ્યા હોય છે એમાં તમે વેજીટેબલ ઉગાડો છો, ફ્રૂટ ઉગાડો છો, એ માટે હું તમને અભિનંદન પાઠવું છું. તો ખેતી માટે ખૂબ સ્કોપ રહેલા છે. એવી રીતે ડેરી ઉદ્યોગમાં પણ થોડી ઘણી શક્યતાઓ રહેલી છે. ભારત સરકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે 4 નીતિમાં 5 નીતિમાં જોરદાર ફેરફાર આવ્યા છે. એગ્રીકલ્ચર ડેરી અને ઉદ્યોગ નીતિમાં ફેરફાર લાવ્યા છે, તો ખૂબ સારા ફેરફારો લાવ્યા છે. એનો પૂરો ફાયદો સમાજે લેવો જોઈએ. મને એવું વિશ્વાસ છે કે આગામી સમય છે એ ખેતીનો સમય આવશે, પણ એ જમીનને બચાવી રાખવી પડશે, ટકાવી રાખવી પડશે. એટલે આપણે નક્કી કર્યું છે ગામડાની અંદર કોઈ પણ ગુજરાતનો ખૂણો હોય અસામાજિક તત્વો આપણી જમીન હડપ ન કરી જાય, અન્યાય ન કરે રેવન્યુમાં. એટલે આપણે કોઈ મામલતદાર કચેરીમાં આપણો દીકરો કે દીકરી બેઠા હશે કે પોલીસ ખાતામાં બેઠા હશે, સર્વ સમાજને પણ ન્યાય મળે એ માટેનો આપણે વહીવટીતંત્રમાં 10,000 દીકરા દીકરીઓને મોકલવા માંગીએ છીએ. આપ સૌની જાણકારી ગબજીભાઈ નમસ્કાર. નમસ્કાર, મારું નામ રમણભાઈ ચૌધરી છે. જી, હું ઓરિજિનલી ટોરન્ટોમાં હતો અને હમણાં જ રિસન્ટલી ફ્રિસ્કોમાં મૂવ થયો છું. હવે તમને યાદ હોય તો ફેબ્રુઆરી 11, 2022ના દિવસે અમે ચૌધરી સમાજના લગભગ 15-20 આગેવાનો તમને મળેલા 2022.
ચૌધરી નામ ચૌધરી ને પટેલ તો એક જ કહેવાય, પણ જે અમે તમને મળેલા અને તમારું જે સરદાર ધામ જે એક્ટિવિટી કરી રહી છે, તમે જે હાર્ડ કોર કરી રહ્યા છો આ ધામ માટે, એનાથી ઇન્સ્પાયર થઈને હું આજે બધાની સમક્ષ કહું છું કે ચૌધરી સમાજે બી અર્બુદા ધામ બનાવ્યું છે. અને ડાયા પટેલોને અનુકરણ કરીને અમે આમ તો ચૌધરી પેલા બેને કહ્યું એમ ખેતી વાળા એટલે થોડા જાડી બુદ્ધિ ના, પણ ડાયા પટેલોને અનુસરીને અમે બી ત્યાં જમીયતપુરામાં 45 કરોડની જમીન લીધી છે અને પટેલ કોમ્યુનિટીને ના પગથિયે પગથિયામાં મિલાવીને તમને ફોલોઅર કરી રહ્યા છે. થેન્ક યુ. મારી તમને ખાસ વિનંતી, હું અહીંયા ચૌધરી સમાજનો પ્રમુખ છું નોર્થ અમેરિકા, અને ભગવાનની કૃપાથી વી આર ડુઈંગ વેરી વેલ. અમારો બી અહીંયા લોકલ થોડો સમાજ છે અને આ જુલાઈની 22-23 તારીખે શિકાગોમાં અમારું એન્યુઅલ ગેધરિંગ છે. તો તમે ને તમારી કમિટી, મારી એક વિનંતી છે પ્રમુખ તરીકે કે તમે ત્યાં આવો તો સમાજની સાથે તમે તમારા સમાજને તો સરદાર ધામ ઊભું કરીને એક સહાય કરી રહ્યા છો, ઇન્સ્પિરેશન આપી રહ્યા છો. તો અમારા જેવા સમાજ, અથવા તો બેને જેમ કહ્યું કે દરજી સમાજ કે બીજા, એને તમે એક દ્રષ્ટાંત ઊભું કરો છો. તો મારી તમને વિનંતી કે 22-23 તારીખે તમે ને તમારી કમિટી બધી અમારા ત્યાં શિકાગોમાં આવો, અમારા સમાજને બી તમારું સન્માન કરવાનો મોકો આપો. તમારી 2-4 વાતો જે તમે કહી તો એનાથી ઘણી ઇન્સ્પિરેશન મળે છે. તો મારી તમને એના માટે ખાસ વિનંતી, તમારે અહીંથી ટ્રાન્સપોર્ટેશન, લોજિંગ, બોર્ડિંગ બધી જવાબદારી અમારો સમાજ કરશે. પણ મને આનંદ થશે કે તમારી આખી ટીમ 22-23 તારીખે શિકાગોમાં અમારા મહેમાન થવા. થેન્ક યુ. અમે જરૂર આવા 22-23 તારીખે, પણ 22 તારીખે સાન ફ્રાન્સિસ્કો અને 23 તારીખે એલએમાં પ્રોગ્રામો સરદાર ધામના આ રીતના ગોઠવાઈ રહ્યા છે, ગોઠવાઈ ગયા છે અને એ પોસ્ટ મુકાઈ ગઈ છે, કાર્યક્રમ ફિક્સ થઈ ગયા છે, એટલે એ તારીખ તો બુક છે. પરંતુ 28 તારીખનો કાર્યક્રમ ન્યૂજર્સીમાં ગોઠવાઈ રહ્યો છે. અમારી ટિકિટ તો 24 તારીખે રિટર્ન છે, પણ સમાજના હિત માટે કાર્યક્રમ ગોઠવા તો ગોઠવાઈ રહ્યો છે ન્યૂજર્સીનો 28 તારીખનો. તો અમે શિકાગો આવવાનો પ્રયાસ કરશું જો 28 તારીખનો કાર્યક્રમ ગોઠવાય તો. બાકી 22-23 તારીખમાં આ રીતનો કાર્યક્રમ ગોઠવાનો છે અને ગઈકાલે જ અમે શિકાગોથી કાર્યક્રમ કરીને અહીંયા આવ્યા છીએ. પરંતુ આપણે એવું કરશું કે ઓનલાઈન આપણે ઝૂમ મીટિંગ કરી અને વાર્તાલાપ કરશું અને બધાની હારે સંવાદ કર્યા પછી જે કાંઈ અમારાથી થતું હશે ઉપયોગી થવાનો નમ્ર પ્રયાસ કરશું. સરદાર ધામ ઈચ્છે છે કે હેલ્ધી કોમ્પિટિશન દ્વારા, આ સમયની માંગ છે કે સૌ સમાજ આપણે ગ્લોબલ સમિટ કરી, તો ઠાકોર સમાજ, બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, જૈન સમાજે પણ સમિટ કરી, સૌ મળે, હળે મળેને વિકસે, સૌ સાથે મળીને વિકસે અને એક તંદુરસ્ત હરીફાઈ દ્વારા જે સૂતા છે જાગે, જાગે છે ચાલતા થાય, ચાલતા થાય દોડતા થાય અને સૌને જોડતા થાય, એ માટેનો સરદાર ધામ દ્વારા સામાજિક ક્રાંતિના માધ્યમથી આ નમ્ર પ્રયાસ. તો સૌ મિત્રોને વિનંતી કે જેમને અનુકૂળતા હોય સ્થાપક ટ્રસ્ટી તરીકે 51 લાખમાં જોડાવ, અનુકૂળતા હોય 25 લાખમાં જોડાવ. બિગર દામ સે વિકાસ કા કમાલ ધમાલ નહીં હોતા, આપ જૈસે લોગ બાર બાર નહીં મિલતે. અપને તો અપને હોતે હૈ, બાકી સબ સપને હોતે હૈ, જો સપને હોતે હૈ વો કભી સોને નહીં દેતે હૈ, ઓર અપને હૈ કભી રોને નહીં દેતે. અને સમાજનું હિત પૈસાવાળા કરી શકે, રાણા પ્રતાપ ને સોમાનની વાત હોય, ભારતની વિરાસતની રક્ષા કરવાની વાત હોય તો ભામાશાહો જ કર્યું છે. એટલે મને કહેવાનું મન થાય છે કે ગરીબ માતાઓનું સપનું સાકાર કરવા માટે અને સમાજ નિર્માણથી દેશ નિર્માણનું કામ કરવા માટે સરદાર ધામ કટિબદ્ધ ને સંકલ્પબદ્ધ છે. અમે સૌ આર્થિક રીતે સુખી સંપન્ન માણસો છીએ, પોતાના સ્વ ખર્ચે અહીં આવ્યા છીએ. તમે કેટલો ખર્ચ થાય મારે તમને અહેવાલ બીજો આપવાની જરૂર નથી, કોઈ કહેવાની જરૂર નથી, હૃદયની વાત છે. પરંતુ બહુ મોટું કામ કર્યું છે
આશીર્વાદ મળશે. અમે અમને શિક્ષા કે લીએ દીક્ષા લિયા હૈ તો ભિક્ષા માંગને મેં હમ અપીલ કરતે હૈ. અને ભક્તિ મને પ્રદીપ ને યાદ આવે છે કે દૂસરે કે દુખડે દૂર કરને વાલે તેરે દુખ દૂર કરેંગે રામ, કીએ જા તુ જગ મે ભલાઈ કા કામ, તેરે દુખ દૂર કરેંગે રામ. ધન્યવાદ, આભાર, થેન્ક યુ. હવે આગળ ટૂંકમાં આટોપશું, પછી માયાભાઈ ને આપણે વહેલી તકે સાંભળવા છે અને એમની ટીમ ને આવી ગયા છે. આપણે જરાય ઉતાવળ નહીં કરીએ. આપણો જે ઇન્ટરવલ પડશે એ ઇન્ટરવલ ની અંદર 10-15 મિનિટમાં શું વ્યવસ્થા છે ભાઈ ઇન્ટરવલમાં? બધા જમીન આવ્યા છે તો દિવસોમાં પછી માયાભાઈ રહી જાય પાછા, કોઈ વાંધો નહીં. આપણે વહેલી તકે માયાભાઈ પ્રસ્તુત થશે અને આપણને બધાને માયાભાઈ મોજ કરાવશે ભારતની ગુજરાતની જે વિરાસત પ્રમાણે. તો આપનો શું, આપના સૌના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો અને હવે જે બાકી છે જોડાઈ શકે એમ છે એના હું દર્શન કરવા આવું છું.